મિત્રો આજે આપણે ધોરણ 11 એસપીસીસી વિષયની અંદર પત્ર વિભાગની અંદર પ્રકરણ 6 એની અંદર ઓર્ડરનો અમલ અને સ્વીકૃતિ આના નમૂનાના પત્રનો અભ્યાસ કરીશું. છેલ્લા પીરિયડની અંદર આપણે ઓર્ડર આપવા માટેના નમૂનાનો કેવી રીતના ઉપયોગ કરવો એના વિશે માહિતી મેળવેલી હતી. મિત્રો એકવાર એક વેપારી પોતાની જરૂરિયાત મુજબનો જ્યારે ઓર્ડર બીજા વેપારી પાસે મૂકે છે ત્યારે મિત્રો એમણે ઓર્ડર મૂકતી વખતે ઘણી બધી પ્રકારની શરતો એ ઓર્ડર સાથે લખેલી હોય છે અથવા જોડેલી હોય છે. તો એ વેપારી પણ એવી અપેક્ષા રાખતો હોય છે કે પોતાનો ઓર્ડર જ્યારે એક્ઝિક્યુટ થાય એટલે કે અમલ થાય ત્યારે એ પ્રકારની શરતો છે એની સાથે ચોક્કસ રીતના પૂર્ણ થતી હોવી જોઈએ. તો જ્યારે ઓર્ડરનો સ્વીકાર કરવામાં આવે અથવા તો ઓર્ડરને પૂર્ણ કરી અને એનો અમલ કરવામાં આવતો હોય ત્યારે બંને વેપારીઓ સાથે ફરી પાછો પત્ર વ્યવહાર થતો હોય છે. ખાસ કરીને તમારો ઓર્ડર તમારી શરતો મુજબ પૂર્ણ થયેલો છે, આ સિવાય સમયબદ્ધતા એટલે કે જે સમયની અંદર ઓર્ડરને પૂર્ણ કરવાનો છે એની પણ અહીંયા સ્વીકૃતિ થાય છે, સાથે સાથે નાણાકીય લેવડ દેવડ જે કંઈ પણ બાકી હોય અથવા પૂર્ણ થયેલી હોય તો એ સંબંધિત પણ અહીંયા કેટલીક બાબતો સ્વીકારવામાં આવે છે. તો મિત્રો અહીંયા એક આપણી પાસે ઉદાહરણ છે. આ ઉદાહરણની અંદર ભૂતકાળની અંદર એક ઓર્ડર એક ચીનાઈ માટીના વાસણની ખરીદી માટે થયેલો હતો અને એ ઓર્ડર વેપારીએ સ્વીકારી અને એમને અમલ પૂર્ણ કરતી જાણ કરતો પત્ર ફરી પાછો એ ઓર્ડર આપનાર વેપારી તરફ લખવામાં આવે છે. તો ઉદાહરણને આપણે જોઈએ. ઓર્ડરની સ્વીકૃતિ એટલે કે ઓર્ડરનો સ્વીકાર થયેલો છે અને એ ઓર્ડર જ્યારે પૂર્ણ થાય ત્યારે એનો અમલ કરતો પત્રનો નમૂનો. મોરબીના એક વેપારી છે દામજી એન્ડ સન્સ, એણે ઓર્ડરનો સ્વીકાર કરેલો છે અને એનો અમલ કરે છે. એ પ્રિન્સ કોક્રેટ કે જેના દ્વારા એને ઓર્ડર પ્રાપ્ત થયેલો હતો એમની સાથે પત્ર વ્યવહાર કરે છે. દામજી એન્ડ સન્સ 45 ચંદન માર્કેટ સ્ટેશન રોડ મોરબી, અને પત્ર મેળવનાર એટલે કે આંતરિક સરનામાની અંદર પ્રિન્સ કોક્રીઝ 16 દામોદર કોમ્પ્લેક્સ ઉમાશંકર જોશી માર્ગ ગાંધીધામ. મિત્રો આપણા વિષયની અંદર આપણે એકદમ ટૂંકમાં એમની નોંધ આપીશું. ચીનાઈ માટીના વાસણોની ઓર્ડરના અમલ અંગે આપણે અત્યારે ખાસ ધ્યાન આપવાનું છે કે ઓર્ડરના અમલ અંગે. ભવિષ્યની અંદર પરીક્ષાની અંદર કોઈ પણ પ્રોડક્ટ છે એ તમને ફેરવી અને પૂછાઈ શકે ખરા. હવે આ પત્ર જ્યારે લખાય છે એ પત્ર લખાયા પહેલાં બંને વેપારીઓ સાથે થોડોક પત્ર વ્યવહાર થયેલો છે. તો આપણા પ્રથમ પેરેગ્રાફની અંદર આપણે સૌથી પહેલાં એ પત્રનો ઉલ્લેખ કરીશું અને આપણે ઓર્ડર મળ્યો છે એ બદલ આપણે એનો આભાર વ્યક્ત કરીશું. તારીખ 10/2019 આપનો ઓર્ડર પત્ર અમને મળેલો છે. તમે જે પત્ર આપો તો સાથે તમે એક ઓર્ડર પણ લખીને આપો તો બે અમને મળેલા છે. તમે અમારા દ્વારા વેચવામાં આવતા ચીનાઈ માટીના વાસણની ખરીદી માટે જે રસ દાખવ્યો છે એ બદલ આપણો આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો હંમેશા જ્યારે આપણે ઓર્ડર સ્વીકારીએ ને ત્યારે આપણે જ્યાંથી ઓર્ડર મળ્યો છે એવા વેપારીઓનો આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ. જોકે આ પત્ર લખાય છે એ પૂર્વે પણ ઘણી વખતે ઓર્ડર મળે એટલે થેન્ક્સ લેટર છે એ વેપારીઓ દ્વારા લખાતા હોય છે, જે હાલ આપણા અભ્યાસક્રમમાં અહીંયા ધ્યાનમાં લેવામાં આવેલા નથી. આગળ આપણે જોઈએ તો કે આપણો મુખ્ય પેરેગ્રાફ તરફ આપણે આગળ જઈએ કે જ્યારે ઓર્ડરનો અમલ થતો હોય છે ત્યારે કઈ કઈ બાબતો એની અંદર નોંધાવી જોઈએ. તો કે ઓર્ડર પૂર્ણ થઈ ગયેલો છે એ કઈ એજન્સી દ્વારા અથવા કઈ ટ્રાન્સપોર્ટેશન સેવા દ્વારા તમને મોકલવામાં આવે છે એમનું નામ છે એ આપણે બતાવવું જોઈએ. એટલે કે તમે મોકલેલા ઓર્ડર મુજબનો માલ પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરેલો છે. એનો મતલબ એમ કે ઓર્ડર છે પૂર્ણ થઈ અને વસ્તુ આપણા તરફ રવાના થઈ ગયેલી છે. મિત્રો આપણે જ્યારે ઓર્ડર આપેલો હતો ત્યારે આપણે ચીનાઈ માટીના વાસણ હોવાને કારણે એમના પેકિંગ અંગેની એક સૂચના આપણા ઓર્ડરની અંદર આપણે એને જણાવેલી હોય કે અમે જે વસ્તુ તમારી પાસેથી સ્વીકારીએ એમનું પેકિંગ છે વ્યવસ્થિત રીતના થવું જોઈએ. મિત્રો પેકિંગ એક એવી વસ્તુ છે
કે જેમાં વસ્તુની ગુણવત્તા અને મજબૂતાઈ છે એ જળવાઈ રહેતી હોય છે. તો અહીંયા પણ વેપારીએ એ સૂચનાને બરોબર ધ્યાનમાં રાખેલી છે અને એની મળેલી સૂચના પ્રમાણે જ એને પેકિંગ કરેલું છે. જે આપની સૂચના અનુસાર અથવા તમારા જણાવ્યા અનુસાર અમે કાર્ડબોર્ડ પ્રકારનું પેકિંગ કરેલું છે અને એ ઉપર જે કાંઈ પણ જરૂરી સૂચના જોઈએ એ લખેલી છે. મિત્રો, જ્યારે ટ્રાન્સપોર્ટેશન દ્વારા વસ્તુઓની હેરફેર થતી હોય ત્યારે ઘણી બધી પ્રકારનો સામાન છે એ જતો હોય છે. જો કાચની વસ્તુ હોય અથવા સોફ્ટ પ્રકારની વસ્તુ હોય તો એના પેકિંગ ઉપર પણ અમુક પ્રકારના સિમ્બોલ અને સૂચનાઓ છે એ ખાસ દર્શાવવી જોઈએ, કે જેથી વસ્તુને ઉંચકનાર વ્યક્તિ અથવા મજૂર છે એનું ધ્યાન રહે કે આની અંદર જે વસ્તુ છે એ ખૂબ કાળજીપૂર્વક આપણે હેરફેર કરવાની છે. હવે આવે છે બિલના નાણાંની વાત, એટલે કે બિલના નાણાં ચૂકવણીના 30 દિવસ, એટલે કે તમારે 30 દિવસની મુદત અમે આપેલી છે. 30 દિવસની અંદર બેંક મારફતે RTGS કરો કે ટ્રાન્સફર કરો, બેંક મારફતે કરવાની રહેશે. અમે આ સાથે તમને ટ્રાન્સપોર્ટેશનની રસીદ બીડેલ છે. મિત્રો, આપણે બીડાણની અંદર એ રસીદને પણ ધ્યાનમાં લીધી છે અને બિલની વાત આવેલી છે તો બિલની નકલને પણ આપણે ધ્યાનમાં લીધેલી છે. મિત્રો, અહીંયા ઓર્ડરનો અમલ પૂરો થાય છે, પણ વેપારી હંમેશા એવી આશા રાખતો હોય છે કે એમણે જે કંઈ પણ કાળજી લીધેલી છે અથવા વ્યાજબી કિંમતોથી વસ્તુને વેચાણ કરેલું છે તો એમનો ઓર્ડર છે ભવિષ્યની અંદર પુનરાવર્તિત થતો રહે. તો જ્યારે આપણે છેલ્લો અંતિમ પેરેગ્રાફ લખતા હોઈએ ત્યારે અચૂકથી આપણે એનો ઉલ્લેખ કરવો જોઈએ. ઉચ્ચ ગુણવત્તાવાળો માલ સામાન અને વ્યાજબી ભાવ અને સમય સૂચકતા, એટલે કે તમારી જે સમય સૂચના હતી એ પ્રમાણે અમે તમને માલ છે એ આપી દીધો છે અને આ અમારી ખાસિયત છે. અમે આનાથી જ અમારી પ્રોડક્ટ છે એ બધી જગ્યાએ વેચવામાં સફળ થયા છીએ. તો ભવિષ્યમાં પણ આપના તરફથી ખૂબ મોટા ઓર્ડરની અપેક્ષા રાખીએ છીએ. તમારો આ ઓર્ડર અમને જે પ્રાપ્ત થયેલો છે એનાથી પણ મોટા ઓર્ડરની અમે ભવિષ્યની અંદર આશા રાખીએ છીએ, જેથી કરીને એકબીજા વેપારીઓ છે ભવિષ્યની અંદર એક વેપારી રિલેશનથી બંધાતા હોય છે. આભાર, આપનો વિશ્વાસુ XYZ ભાગીદાર. અને મિત્રો, આજે આપણે પ્રસંગોપાત ભાગ બિડાણ, બિડાણની અંદર આપણે બે વસ્તુ આની સાથે સામેલ કરેલી છે. એક, ઓર્ડરનો અમલ કરતા હોઈએ ત્યારે બિલ કેટલી રકમ રૂપિયાનું છે, કઈ તારીખનું છે, આ સાથે આપણે જ્યારે ટ્રાન્સપોર્ટેશનની અંદર મોકલતા હોઈએ ત્યારે એની પણ એક રસીદ એટલે કે પહોંચ છે એ ઉદ્ભવતી હોય છે. મિત્રો, આની એક નકલ છે જે તે કુરિયર મારફતે મોકલવામાં આવે છે, એક ટ્રાન્સપોર્ટેશન દ્વારા મોકલવામાં આવે છે અને એક ટ્રાન્સપોર્ટેશનની રસીદ છે જેણે વસ્તુને ડિસ્પેચ કરેલી છે ત્યાં રાખવામાં આવે છે. એવી 3 નકલો હોય છે. એનાથી વસ્તુ કઈ તારીખે ક્યાંથી કેવી રીતના રવાના થઈ છે એની માહિતી મળી શકે. આપ રિવિઝન કરી લો.